નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુદ્રઢકો એટલે શું એના પ્રકારો વિશે સમજીશું. સુદ્રઢક એટલે કે એને ઇંગ્લિશમાં રીઇન્ફોર્સિસ કહેવાય છે, રીઇન્ફોર્સમેન્ટ સ્કિલ એટલે કે સુદ્રઢકો. સુદ્રઢકો એટલે બદલો આપી શકાય એવું ઉદ્દીપક કહેવાય શકાય, કે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે એને બદલો એટલે કે એને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. એને વ્યાખ્યાયિત રીતના કહે, કોઈ પણ પ્રતિચારને પ્રબળ બનાવે છે તેને સુદ્રઢક કહેવામાં આવે છે. એટલે પ્રતિચાર એટલે આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ એને બદલો આપીએ એને પ્રતિચાર કહેવાય. બીજું છે એની એન્વાયરમેન્ટલ ઇવેન્ટ ધેટ ઇઝ પ્રોગ્રામ્ડ એઝ એ કન્સેક્યુઝ ઓફ એ રિસ્પોન્સ ધેન ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિસ્પોન્ડિંગ ઇઝ કોલ્ડ એ રેઇનફોર્સિસ. જેના દ્વારા વ્યક્તિને પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને સુદ્રઢક કહેવામાં આવે છે, એટલે એનું ગતિનું પ્રમાણ વધી જાય છે. ત્રીજો છે કોઈ પણ પ્રતિચારને પ્રબળ બનાવવા કે દ્રઢ કરવા માટે જે પુરસ્કાર કે શિક્ષા અપાય એને સુદ્રઢક કહેવામાં આવે છે. એટલે સુદ્રઢકોના પ્રકારો જોઈશું. તો પહેલાં બે પ્રકાર છે, હકારાત્મક સુદ્રઢક અને નકારાત્મક સુદ્રઢક. જે વર્તન કરવાથી પુરસ્કાર સારો બદલો મળે તેનું વર્તન કરવા પ્રાણી પ્રેરાય છે એને હકારાત્મક સુદ્રઢક કહેવાય છે. હવે હકારાત્મક સુદ્રઢક એટલે કે પ્રાણીને વારંવાર પ્રતિચાર આપવા પ્રેરે છે. શું કામ કે એક વખત આપણે જવાબ આપ્યો તો બીજી વખત એને સારો એવો આપણે પ્રતિચાર આપીએ તો એને મજા આવે છે અને ફરી વખત જવાબ આપે છે એમ. બીજું છે નકારાત્મક સુદ્રઢકો. તો નેગેટિવ જે રિઇન્ફોર્સમેન્ટ છે એને એ પ્રાણીને ખૂબ જ પ્રતિચાર આપતા અવરોધે છે, એને અવરોધરૂપ થાય છે. દાખલા તરીકે આપણે ટોક ટોક કરીએ અને કે તું આમ નથી કરતો તેમ નથી કરતો તો એને ફરી વખત જવાબ દેવાની ઈચ્છા થતી નથી. આ સુદ્રઢકોના આપણે જોયા મુજબ બે પ્રકારો છે સુદ્રઢકોના, હકારાત્મક અને નકારાત્મક. થેન્ક યુ. જય હિન્દ.